હવે કેન્ડલ ને આપણે બુઝાવાય નહીં, તો કેન્ડલ પહેલા કાઢ લે પછી કેક કાપ. મિત્રો કેમ છો તમે? મજા મજા છો? સ્વાગત છે તમારો આપણો નવા બ્લોગ ની અંદર. તો અત્યારે 11 જેવું આવ્યું, અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો, ઉઠી તો કયું ન ગયો, તો અત્યારે નાસ્તો કરી લીધો, કયું ન કરી લીધો. અને ભાઈ આપણા હમણાં ઉઠ્યા ને કરે છે નાસ્તો. રાઘવ નો બર્થડે, તો હેપી બર્થડે રાઘવ. બ્લોગ જોતો હોય તો કોમેન્ટ માં થેન્ક યુ કેજે. રેડી ને? તો હવે આજનો પ્લાન રવિવાર તો આજે છે રવિવાર. આપણા પોરબંદરમાં આગાહી હતી કે ફૂલ વરસાદ આવશે જૂનાગઢ જેવો, પણ આપણે તો કઈ ના આવ્યું. સવારે થોડો થોડોક આવતો હતો. તો હાલો હવે નાહી ધોઈ લઈએ ને મળીએ તમને. તો અત્યારે નાહી ધોઈ ને રેડી થઈ ગયા ને હું જાઉં છું બિસ્કિટ લેવા. બિસ્કિટ શા માટે લેવા જાઉં છું તે તમને લઈ આવીને કહું, એટલે વ્લોગમાં જોડાય રહેજો. તો અત્યારે પોણા 12 જેવું વાગ્યું, નાહી લીધું છે, તો અત્યારે જાય છે હવે બિસ્કિટ લેવા. ને રાઘવનો બર્થડે પછે, તો રાઘવ વાસળદાન મંદિરે આવ્યો છે, તો ત્યાંથી એને પણ પિક કરી લઈશ. તો ચાલો જાય અત્યારે બિસ્કિટ લેવા પહેલાં. અત્યારે ગણેશ ટ્રેડિંગમાં આવી ગયા અને રાઘવને લઈ ગયું. રાઘવ હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ. તો અહીંયાથી મેં તમને કીધું કે બિસ્કિટ લેવાના છે, તો પહેલાં બિસ્કિટ લઈ લઈએ ને પછી જઈએ ઘરે. વરસાદ બહુ ચાલુ છે, એટલો તો ચાલુ નથી, ખાલી થોડા થોડા છાંટા આવે. તો ચાલો પહેલાં બિસ્કિટ લઈ લઈએ. હવે સામાન લઈ લીધો છે, હવે જઈએ ઘરે. તો ઘરે આવી ગયા, ભીના થઈ ગયા. આવ તો હું બિસ્કિટ એ માટે લેવા ગયો હતો, કારણ કે મારા ભાભી છે ને, એના માસીનો છોકરીનો બર્થડે છે, તો એ અત્યારે તો એક્સપાયર થઈ ગયા છે, કે 2-3 વર્ષ જેવું થયું છે. તો ભાભીએ કીધું હતું કે બિસ્કિટ લેવાના હતા, તો બિસ્કિટ એ હું લઈ આવ્યો. તો હવે કંઈક ભાઈ બોલશે અત્યારે. એવું બિસ્કિટ હા લઈ લીધા કે લઈ લઈ લીધા તો અત્યારે અહીં પડ્યા હજી તો પોણા જેવું વાગ્યું, વરસાદ હજી એવો ને એવો બાઈને આવે છે, હું તો પલરી ગયો. હાલો હવે જોઈએ આજના દિન આગળ આગળ શું થાય. રાઘવ નો હૈ આજે બર્થડે, તો રાઘવ આજ નો શું પ્રોગ્રામ? મને નથી ખબર. તારો બર્થડે ને તને નથી ખબર? બહુ કહેવાયો જરીક જોર થી બોલ ને. બાકી જો આ માઇક આપું તને હું, હાલે માઇક પહેરીને બોલ. ના ના માઇક નહીં. હા તો શું હૈ આજનું? હવે કઈક રાતે ખબર પડે. રાતે ખબર પડે એમ ને? લઈ જઈ ને ક્યાંક? રાતે જોઈએ. રાતે જોઈએ. હાલો તો જોયા રાખ્યું. હવે બોલ કઈક. એક કમેન્ટ આવી હતી આપણે લાસ્ટ બ્લોગ માં, કીધું હતું કે રાઘવ ને બ્લોક કરો, તો આજે કમેન્ટ આવી કે ના ના રાઘવ ને બ્લોક નહીં, કે તમારા ભાઈ ને જ બ્લોક કરવા દેજો. એના ઉપર હું કેવા માંગે તું? કોઈ કેવા નથી માંગતો. તો કાલ તારો ભાઈ બ્લોક કર દે, એ હોય તો પરમજી બ્લોક કર નાખી. હા તો એવું હોય કા? હા કર દે બન. અત્યારે આવ્યો હે રાઘવ ના ઘરે. જાઉં તું સાહેબ ના ઘરે સામાન હરાવવા. આપણે જરીક ખાવા મોડું થઈ ગયું, તો સાહેબ ને એમ કે એ હાલો નહીં તો જીવ હોય, પણ ન્યા ગયો તો સાહેબ વયા ગયા હતા સામાન ગોઠવીને. પોપટ થઈ ગયો. રાઘવે ગંજી પહેર્યું ને, એટલે રાઘવ આવતો ન જો હૂતો અહીંયા. હે રાઘવ બોલતો ખરી, વરી બોલતો ખરી કંઈક મોટું દેખાડ બસ ખાલી. આવી ગયો રાઘવ. આ તો એવું હે, પછી હું આવ્યો હતો રાઘવના ઘરે, ને આજે હે રાઘવનો બર્થડે, તો રાઘવ આજે વરસાદ છે તો ક્યાંય જવા હે તો નહીં, બરાબર? તો કંઈક બોલી તો દે, વાંધો નહીં, મોઢું ન ખોલતો કંઈ નહીં. મોઢું દેખાડ દીધું આને. બસ એક તો ઉભો થા ભલે આમ વીતી લે બાય, માણા થોડી ખેત વીતી લે. લે તો હવે શું કરવાનું હોય આજનો પ્લાન બોલ તો ખરી. રાતે પીઝા પાર્ટી. રાતના પીઝા પાર્ટી હે, તો વ્લોગમાં જોડાયા રહેજો, મજા આવશે. ને બીજું શું કેવું હતું આપણે? હા ને આપણી ચેનલ ઉપર 19,000 વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા, તો એના માટે થેન્ક યુ સો મચ ગાઈસ. બસ તો હવે થોડીક વાર અહીં બેઠા, પોણા 3 જેવું આવ્યું, પછી જાય સીધા ઘરે. જઈએ હે ઘરે સીધા. અને પછી આ રાઘવની કંઈક બર્થડે હે આજે, તો રાઘવનું કંઈક લેવાય જવું જોઈએ. ગામમાં ગામમાં જાઉં ને લેવા, તો અહીંયા પકોડા ખાઈને જલસા કરવા જવું ને ગામમાં.
હા તો હાલો હવે પેલા તો જાય ઘરે, વરસાદ બંધ થઈ ગયો એટલે પ્રેમથી ઘરે પૂગી જાય. અત્યારે 6 જેવું 6:30 જેવું વાગ્યું, હવે જાય હે રાઘવ નો બર્થડે હે. આજે ક્યાં જઈએ ભાઈ? ગામમાં જઈએ હે, પીઝા લેવા, પીઝા ને કેક લેવા. તો અત્યારે 6:30 વાગ્યા તો જલ્દી જઈ આવીએ, તો પાછા વરસાદ ના તો તાણા હાર રિટર્ન આવી જઈએ. એટલે હાલો હવે જાય સીધે ગામમાં સેવા બેકર્સ પાસે. પીઝા નો ઓર્ડર દઈ દીધો હે, ગામમાં આવી ગયા હે, બરાબર ને? બરાબર બરાબર. તો હવે જઈએ હે કેક સિલેક્ટ કરવા ને, હવે જોઈએ કઈ કેક સિલેક્ટ કરે. માં રાઘવભાઈ કોણ કરે? તું જ કરી ને? હા હું જ કરું. હા તો કર. હાલ તો સામાન બધો લઈ લીધો હે, કેક બેક બધો, ને આપણો બર્થડે બોય અહીં બેઠો. હેપી બર્થડે વન્સ અગેન. ને આ જઈએ પૂછાલા, અરે ઇન્સ્યુટ ને બધી અહીં ભેગા સાચવીએ હે અત્યારે. તો હવે કેટલા વાગ્યા રાઘવ? 6:30 જેવું વાગ્યું હે. હાલો હવે જઈએ ઘરે, હવે બરાબર ને? સામાન લઈને આવી ગયા હે ઘરે, ને આપણા બર્થડે બોય હવે ચોકલેટ માં જરીક સુધારા વધારા કરે હે. કા ભાઈ સામાન આવી ગયો હવે, બધી કેક ને મૂકી દીધી ને ફ્રીજ માં. મૂકી દીધી. હવે રાજને બધા ફોન કરજો, તાર મમ્મી પપ્પા કઈ કાવશે. સામાન ને બધા લઈ આવ્યા, કેક અંદર મૂકી દીધી હે. હવે હવે સેલિબ્રેશન સ્ટાર્ટ કરવામાં કેટલી વાર હે ભાઈ? થોડી વાર હે, તો 5-10 મિનિટ ની વાર હે હજી. તો વ્લોગ માં જોડાય રહેજો, બર્થડે સેલિબ્રેશન કરશું રાઘવ નો. હમણાં આ તો છેલ્લો બર્થડે હે રાઘવ તારો, બાકી તો તું તો હમણાં પછી તો બે જઈ હોસ્ટેલ માં. હોસ્પિટલ, સોરી ભાઈ સોરી. તો પછી તો રાઘવ વયો છે હોસ્ટેલ માં. તો ચાલો હવે બધી હગે વગે કરી નાખીએ, બધી મૂકી દઈએ જ્યાં ફ્રીજ માં મૂકવાનું એ ફ્રીજ માં મૂકી દઈએ. ચાલો હવે પેલા બધી કામ કરી લઈએ ઘર માં આવ્યા તો. આવી ગયા રાજભાઈ ને અમારા. તો હાલો હવે કેન્ડલ ને આપણે બુજાવાય નહીં, તો કેન્ડલ પેલા કાઢ લે પછી કેક કાપ. કાઢી લેવાનું કીધું તું તો તે હાથેથી કરી નાખી. હાલો કાપો, હાલો બોલો બધા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. હેપી બર્થડે ભાઈ, જીસ કી જય, રામચંદ્ર પાન કી જય. ભાઈ તું રાજને ખવડાવ દે, રાજને ખવડાવ વગર તું કેમ અહીંયા કરે યાર? એકબીજા બે હામા હામા. હાલો હાલો રાજ, આશીર્વાદ આપી દે, આશીર્વાદ આપી દે બીજાડાને. હા રાજ મોટો ભાઈ થાય બધું હરું. કેક ખાઈ લીધી. હાલો તાર પપ્પા ને તો ખવડાવજે હવે પેલા. બગાડો થી પોતા તો કરવા પડે ને. જમવા બેસી ગયા બધું. તો અત્યારે 10 વાગ્યા, સેલિબ્રેશન થઈ ગયું બધી કમ્પ્લીટ. બેઠા રાખો, મજા આવી ગઈ. હવે તારા પપ્પા હજી કીધું છે મગજ માં ઉતાર દેવો. આપડે બે ને કીધું કે આમ સારી સલાહ એમ કે ને. બર્થડે માં મજા આવી. વન્સ અગેન હેપી બર્થડે, જીવન માં ખુબ પ્રગતિ કર એવી એમ આશા રાખીએ. હાલ મળીએ હવે. તો હાલો હવે પેલા જઈએ ઘરે, ફોન ને બધી આવી ગયું હે, રેઇન સૂટ લઈ લીધા. તો હાલો જઈએ હવે ઘરે. તો મિત્રો હવે આ વ્લોગ ને અહીંયા જ વિરામ આપી દઈએ આપણે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં કહેવાનું ન ભૂલતા. તો અત્યારે 10:45 જેવું આવ્યું છે આ વ્લોગને હવે આપણે અહીંયા પતાવીએ. વિડીયો ગમ્યો હોય તો સપોર્ટ, ફૂલ સપોર્ટ દેખાડો એવી આશા રાખું છું. આ વિડીયોમાં તમે ફૂલ સપોર્ટ દેખાડશો એવી આશા રાખું છું. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય બધાને.